દેશમાં લોકસભાની ચૂંટણી ખૂબ મોટા મુદ્દાઓ ઉપર થતી હોય છે. એ મુદ્દાઓ એટલા મોટા અને સંવેદનશીલ હોય છે કે એની વચ્ચે એવું થાય કે પાણી કે પછી ખોરાક કે શુદ્ધ હવા જેવા મુદ્દાઓને ક્યારેય સ્થાન મળી શકશે ખરું? આપણા દેશની ચૂંટણીમાં આ મુદ્દાઓને ક્યારેય સ્થાન નથી હોતું, પણ લોકોના પેટને અન્ન અને જીવનમાં પાણીની જરૂરિયાત એ તો હંમેશા રહેવાની છે. અનેક વિષયો પર વાત કરતા એ વાત સમજાઈ છે કે જેટલા મુદ્દાઓ સંવેદનશીલ એટલા સરળતાથી તમે ચૂંટણીની વાતો, પ્રચાર એ બધાને એનું વિષયાંતર કરી શકો છો, એને ડાયવર્ટ કરી શકો છો. પણ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે તમારે એ વિષયો પર વાત કરવી પડે છે. તુલનાત્મક અભ્યાસ કરતા તમે રાજનેતાઓને મૂલવો, એમના કાર્યકાળને મૂલવો અને આખરે પોતાનો મત આપો, પણ સંવેદનશીલતાની આખી વાતોમાં વહી જતા પહેલાં એ વાતનો જવાબ આપો કે એ ઇમોશનલ મુદ્દાઓ જો તમારા ઘરે પાણી આપી શકે છે તો એ મુદ્દાઓ સાર્થક છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કેટલાય મુદ્દાઓ એવા છે કે જેને તમે ના સાર્થક કહી શકો છો, ના નિરર્થક કહી શકો છો, કેમ કે સન્માનની લાગણી એ સૌથી મોટી લાગણી હોય છે અને એટલા જ માટે એ લાગણીના પ્રવાહમાં ઘણા બધા મુદ્દાઓ તણાઈ જતા હોય છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી છે. દેશના પત્રકારો જ્યારે ફોન કરે તો એ કહે છે કે ગુજરાતમાં તો ક્યાં કવરેજ માટે આવવાની જરૂરત છે, અમને ખબર જ છે ત્યાં તો ચૂંટણી થતી જ નથી, એકતરફી માહોલ હોય છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આ રાજનૈતિક જીત છે કે આવું પરસેપ્શન એમણે દિલ્હીમાં બેઠેલા પત્રકારોના મનમાં પણ મૂકી દીધું છે. પરંતુ છતાંય ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં દેશભરમાંથી લોકો આવીને વસ્યા છે અને એ દેશભરમાંથી આવેલા લોકો પોતાનો મત આપવા માટે વતનમાં વિસ્તારમાં પાછા જતા હોય છે અને એવા મતદારોને આકર્ષવા માટે નેતાઓ ગુજરાતમાં આવતા હોય છે. રાજસ્થાનની બાડમેર જેસલમેર લોકસભા ક્ષેત્ર જ્યાં ત્રણ બાજુનો મુકાબલો થઈ રહ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, આ બધા જ રાજ્યો એવા છે, હિમાચલ પ્રદેશ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એક સંતૃપ્ત અવસ્થામાં છે. ગુજરાતમાં જેમ 26માંથી 26 છે, એમ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને 25માંથી 24 અને એક RLD એટલે કે હનુમાન બેનીવાલને એટલે બેઠક મળી હતી કેમ કે એ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં જે તે સમયે હતા. એવી સંતૃપ્ત અવસ્થાની વચ્ચે એક લોકસભા ક્ષેત્ર કે જ્યાં ત્રણ બાજુનો ત્રિપાંખિયો જંગ થઈ રહ્યો છે અને એમાં એક ચહેરો જે ચૂંટણી લડી રહ્યો છે એ દેશની રાજનીતિમાં ચમકતો સિતારો બનીને ઉભરી રહ્યો છે. એનું નામ રવિન્દ્રસિંહ ભાટી છે. જો તમે દેશની રાજનીતિ અને બાકીના સમાચારોમાં રસ રાખતા હશો તો તમે આ ચહેરા વિશે જાણ્યું હશે. રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતની મુલાકાતે હતા. એ પોતે ક્ષત્રિય સમાજમાંથી છે અને એટલા જ માટે ગુજરાતમાં સળગી રહેલા ક્ષત્રિય વિવાદ, પરસોત્તમ રૂપાલા સામેની લડાઈની વચ્ચે એમનું ગુજરાતમાં આવવું સાંકેતિક હતું, પણ એ પોતાની ચૂંટણીમાં રાજસ્થાનના એ મતદારોને આકર્ષવા માટે આવ્યા છે જે લાખોની સંખ્યામાં ગુજરાતમાં છે. અમદાવાદમાં હજારો છે તો સુરતમાં 1 લાખથી વધારે મતદારો એમના લોકસભા ક્ષેત્રમાંથી છે. મારવાડી સમાજ હોય કે પછી બાકીના એ દરેક પ્રવાસી રાજસ્થાની જે ગુજરાતમાં આવીને વસ્યા છે, એ લોકો માટે જ્યારે રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતમાં આવ્યા ત્યારે દ્રશ્યો એવા જ જોવા મળ્યા જે રાજસ્થાનમાં એમના નામાંકન વખતે જોવા મળતા હોય છે. અને એટલે જ વિચાર આવ્યો કે નેતા જ્યારે મુદ્દા પર વાત કરે છે ત્યારે એ વાત સાવ ખોટી છે કે મુદ્દા આધારિત રાજનીતિને જનતા નથી સ્વીકારતી. એ જ્યારે શિવ વિધાનસભાથી રાજસ્થાનમાં લડ્યા ત્યારે એ અપક્ષની રીતે લડ્યા હતા અને પછી ચૂંટણી જીતીને પણ આવ્યા. આ વખતે પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પોતપોતાના ઉમેદવારો છે, નેતાઓ છે અને અપક્ષમાં રવિન્દ્રસિંહ ભાટી ઉતર્યા છે મેદાનમાં. જનસેલાબ જે ઉમટે એના પરથી નક્કી નથી કરી શકાતું કે નેતા જીતી જવાનો છે કે હારી જવાનો છે, પણ એનાથી એની પોતાની ક્ષમતા દેખાતી હોય છે. ગુજરાતમાં રાજસ્થાનથી આવેલા એક ઉમેદવાર માટે જો જનતા હજારોની સંખ્યામાં ભેગી થઈ શકે છે તો પછી ગુજરાતના નેતાઓ શું કામ એ જનતાને ક્યારેય પોતાની બાજુ ઊભી ન કરી શક્યા? ગુજરાત રાજનૈતિક રીતે એમાં સહેજ પણ કરંટ નથી અથવા ગુજરાત ક્યારેય પોતાના મુદ્દાઓ વિશે વાત નથી કરતું એવો માહોલ એટલા માટે ગયો કેમ કે ગુજરાતમાં સત્તા કરતાં પણ પહેલાં વિપક્ષ મરી પરવાર્યું. સત્તા હોય એટલે પ્રશ્ન હોય જ, સત્તાની સામે ગુજરાતમાં પ્રશ્ન કરવા માટે અઢળક વાતો છે. કમનસીબે વિપક્ષે કરંટને સમજીને, એના ચાર્જને સમજીને એ રીતે ક્યારેય વાતાવરણમાં એ મુદ્દાઓને લઈને જ ન ગયું જે ગુજરાત જાતિ માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી જાય છે. એ ગુજરાત પાણી માટે, પોતાના વિકાસ માટે, પોતાના અધૂરા પ્રશ્નો માટે, પોતાની રોજગારી માટે, બાકીની સમસ્યાઓ માટે કેમ ક્યારેય રસ્તા પર ન આવ્યું? કેમ કે એને નેતૃત્વ ન દેખાયું? રવિન્દ્રસિંહ ભાટી સાથે વાત કરી ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે તો નેશનલ મુદ્દાઓ હોય છે, એ બધાની વચ્ચે કોંગ્રેસની પોતાના સ્કેમના મુદ્દાઓ છે, ભાજપની પાસે પોતાના મુદ્દાઓ છે, તમે કયા મુદ્દાને લઈને જશો? ત્યારે એમણે જે જવાબ આપ્યો એ ખૂબ રસપ્રદ હતો. એમણે જે પાણી અને પેટની વાત કરી છે, મને એવું લાગે છે કે દેશના દરેક રાજનેતાએ એ સમજવી પડશે કે ઉપર જે વાતો થાય છે એ હકીકત છે.
એ મુદ્દાથી વોટ મળે છે, હકીકત છે, પરંતુ સામાન્ય માણસના સામાન્ય મુદ્દાઓ તમે ક્યારે વાત કરશો એની? રવિન્દ્રસિંહ ભાટીને આખું ઇન્ટરવ્યૂ છે અમારી ચેનલ પર ઓલરેડી ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. પણ બે વિષયો તમને એમની વાત શરૂઆતમાં કરવાનો સૌથી પહેલો આશય એ છે કે નેતા મુદ્દાથી વાત કરે તો રાજસ્થાનના એક ઉમેદવાર માટે ગુજરાતમાં જનતા ભીડ લગાવીને ઊભી રહી જાય છે, તો એ ગુજરાતની જનતા મુદ્દાઓ માટે નથી બોલતી એવું કહેવાનો કોઈને અધિકાર નથી. તમે મુદ્દા નથી ઉપાડ્યા અને એટલા માટે એ જનતા તમારી સાથે નથી ઊભી રહી. ગુજરાતમાં પ્રદૂષણ જેમ આખા દેશમાં છે એમ ગુજરાતમાં પ્રદૂષણનો પ્રશ્ન છે, જેમ આખા દેશમાં એવા વિસ્તારોમાં છે એમ આખા પૂર્વ પટ્ટામાં કચ્છમાં અનેક જગ્યાએ પાણીની સમસ્યા છે. નેતાઓ ક્યારે બોલ્યા એના પર? ક્યારે તમે એ મુદ્દાને પોતાનું રાજનીતિક હથિયાર બનાવ્યું? તમે ક્યારે એવું ઈચ્છ્યું કે નહીં આ મુદ્દો અમે સોલ્વ કરાવીને રહીશું, ગમે તે થાય આ મુદ્દાનું સમાધાન એ અમારી રાજનીતિ છે, તમે મુદ્દા માટે ઉતરતા નથી? અને પછી જો ગુજરાતની પ્રજાની સમજણની શક્તિ પર, એની ક્ષમતા પર પ્રશ્ન કરો છો, તો એ ગુજરાતની જનતામાં સમજણ નથી એવું નથી, તમે રાજનીતિમાં મુદ્દાઓની સમજણ નથી ધરાવતા. એનો સરળ ઉપાય તો અને જવાબ તો આ જ થાય છે. અને એટલા જ માટે રવિન્દ્રસિંહ ભાટીને બે પ્રશ્નો. એક તો એક ક્ષત્રિય સમાજમાંથી છે, પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હતો, પ્રશ્ન પૂછાવો જરૂરી હતો. અને પણ સૌથી પહેલાં એ પ્રશ્ન સાંભળીએ જેમાં એમનો જવાબ પાણીને લઈને છે, જે જેસલમેરની જરૂરિયાત છે. સાંભળીએ એમને. સૌથી બડી ચીજ કી માના જરૂરત હૈ પાણીની. પહેલી તો સાહેબ પીણના પાણી ચાહી છે, જીમણના અન્ન ચાહી છે, પછી મુદ્દાની વાત. દેશ દુનિયાની વાત ઉભી ટાઈમ કરી શકો જ્યારે આપણું ઘર મજબૂત હોય. આજ તો મારું ઘર કમજોર હૈ તો મેં દેશ દુનિયા રમીના. મેં અગર વાત કરું કે સાહેબ રશિયા રમીના સહી કોની હો રહ્યો, યુક્રેન મેં સહી કોની હૈ, ઇઝરાયલ સહી કોની હૈ, ફિલિસ્તીન સહી કોની હૈ, ઓર તો આગલો આદમી પૂછે કે સાહેબ બાડમેર જેસલમેર સહી હૈ, તો વાકઈ લાગે કે મને લાગે કે પેલ મારું બાડમેર જેસલમેર રમીના જો ભી સુવિધા માના મળની ચાહીએ થી, અગર હેલ્થ સેક્ટર મેં, એજ્યુકેશન મેં, ઓર જો બેસિક ઇન્ફ્રા મેં માના જો ચીજ અવેલેબલ હોની ચાહીએ થી, વો હાલ તક વી કોની હૈ, ઉમરી બાદ મેં મજબૂતી મેં રાખા, ઓર બાડમેર જેસલમેર બાલોતરા જદે મજબૂત હો ગયો ઉમર બાદ મેં દેશ દુનિયા ભી બાદ. પાણી કી સમસ્યા અબ તક ક્યું કોઈ સોલ્વ નહીં કરવાયા વહાં પર? કઈ સારા કારણ રહ્યા ઉગરા, કઈ તો સરકાર ની ઉદાસીનતા ભી રહી, કઈ બાર મિસકમ્યુનિકેશન. આપ આપ આપને બતાવું કે લાડલી બાર 5 સાલ કોંગ્રેસ ગવર્નમેન્ટ ઓર ઉપર બીજેપી હતી, તો એક કોઓર્ડિનેશન રો એક રહ્યું જે કારણ મારા લોક પરેશાન હોયા. સરકાર તો આ ગઈ ઓર ચલી ગઈ, બટ સબું જ્યાદા પરેશાન જનતા હોઈ. મેં વિશ્વાસ રે બેડો કહે સકું આવન વાળા ટાઈમ રે મહિના, આવન વાળા 5 સાલ રે મહિના કઈ સારી નય સ્કીમ્સ બના રહી હૈ થાર રે વાસ્તે, વિશેષ કર થાર થાર રે વાસ્તે મેં નય સ્કીમ્સ રો પ્લાન કરા ઓર બઢિયા તરીકે મેં ઘર ઘર તક પાણી પહોંચાવા. એકદમ સંક્ષિપ્તમાં ઉદાહરણ કચ્છનું પણ આપવું છે અને છોટાઉદેપુરનું પણ આપવું છે. હું હમણાં જ કચ્છ જઈને આવી અને કચ્છમાં જ્યારે હું પહોંચી ત્યારે કચ્છના એકદમ સરહદી વિસ્તારમાં, એટલે જેમ કે એક ખાલી ધોરડો ગામની વાત નથી કરતા, ધોરડો સિવાય પણ અનેક ગામ, એવું નથી કે ત્યાં સમસ્યા નથી. પાણી એટલે ત્યાં તો તરસ માટે, પાણી માટે ઝંખે છે કચ્છ. કચ્છ એ આખો રણનો વિસ્તાર છે, રણના રંગો સુંદર છે. પ્રવાસી તરીકે તમે જ્યારે પાણીની બોટલ ભરીને જાઓ છો પોતાની સાથે ગાડીમાં તો તમને બહુ સુંદર લાગે છે, પણ જ્યારે વિરડા ખોદીને પાણી માટે તરસતા લોકોની આંખોમાં તમે જુઓ, આજે પણ કચ્છનો એક હિસ્સો એવો છે કે જ્યાં હજી તરસ છે, જ્યાં હજી પાણી નથી પહોંચ્યું, એ લોકો ઝંખી રહ્યા છે. પાણી એ એમની ઝંખના છે, એમની પેઢીઓ માટે એ સપનું છે. એ ગામનો દિધાર બધું તમને બતાવીશું, પણ એના સિવાયનો મોટા ભાગનું કચ્છ જ્યાં નર્મદાનું પાણી પહોંચી ગયું છે, અને નર્મદાનું પાણી પહોંચતા ત્યાં કેટલી ટાઢક થાય છે એ તો તમે એ લોકોને જઈને પૂછો. કચ્છમાં જાઓ તો તમને થાય કે કચ્છ શું કામ સરકારને એનું પુનરાવર્તન ન કરે, કચ્છ શું કામ લોકસભામાં વોટ ન કરે સરકારના પક્ષમાં, એ પ્રશ્ન ઊભો થાય. એટલા માટે કેમ કે જ્યારે તમારું પેટ ઠરે છે, વિકાસ પહોંચે છે, ત્યારે બધી જ વાતો ત્યાં પલટાઈ જતી હોય છે. સરકાર ધારે તો શું કરી શકે, સરકાર ધારે તો કેવી રીતે પરિવર્તન કરી શકે, સરકાર ધારે તો કેવી રીતે આખી તાસીર અને તસવીર બદલી શકે, એ તમારે જોવું અને સમજવું હોય તો તમારે કચ્છમાં જવું જોઈએ. પણ એ જ ઈચ્છાશક્તિ છોટાઉદેપુરમાં ન પહોંચે એ પણ અમે જોઈ છે. ગુજરાતમાં નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યું છે, પણ નર્મદા પ્રવેશ હાંફેશ્વરથી કરે છે, જે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકામાં આવેલું છે. હાંફેશ્વર ગુજરાતનો અતિશય રણિયામણો પ્રદેશ છે, એ જગ્યા બહુ સુંદર છે. ત્યાં તમને સાગર જેવી નર્મદા દેખાય, તમે જુઓ ને તમારું મન ખુશ થઈ જાય. પણ ત્યાં જ આજુબાજુના બાળકો સુધી પહોંચો તો ત્યાં શિક્ષણની સમજ, પાણી માટે બેડા ભરતી સ્ત્રીઓ, અનેક સમસ્યાઓ તમને દેખાય ને તમને લાગે કે આ ગુજરાત બહુ જ અલગ છે,
આ ગુજરાતે છે જ નહીં જેની આપણે અપેક્ષા રાખી છે કે જે આપણે જોયું છે. અને એટલા જ માટે રાજકીય ઈચ્છાશક્તિ કચ્છને બદલી શકે છે અને ઈચ્છાશક્તિ સૂઈ જાય અને આખી રાજનીતિ એક અલગ જ વિષયો અને અલગ જ મુદ્દાઓ પર જતી રહે ત્યારે એ તમને છોટાઉદેપુર પણ બનાવી શકે છે. નક્કી નેતાઓએ કરવાનું છે કે એમણે પોતાના પ્રદેશને કચ્છ જેવો બનાવવો છે કે જ્યાં પાણી નથી અને છતાંય પાણી પહોંચે છે, કે તમારે તમારા પ્રદેશને છોટાઉદેપુર જેવો બનાવવો છે કે જ્યાં અઢળક અમર્યાદિત અને અસ્ખલિત વહેતો નર્મદાનો પ્રવાહ છે પરંતુ છતાંય ત્યાં તરસ છે, ત્યાં છતાંય ઉનાળામાં વીરડા ખોદતી સ્ત્રીઓ છે, ત્યાં ઘરે ઘરે પહોંચેલા નળ છે પણ નળમાંથી જળ ક્યારે આવશે એ જોઈને આંખોમાંથી વહેતું જળ છે. અને એટલા જ માટે પ્રશ્નો તો અઢળક છે. એ બધા પ્રશ્નોની વચ્ચે આપણી રાજનીતિ ક્યાં ડાયવર્ટ થતી હોય છે એનું સૌથી મોટું ઉદાહરણ હમણાં ચાલી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા પોતાની આખી ચૂંટણી શેના પર લડવાના છે? તો એ આખી ચૂંટણી જાતિ પર લડાશે. એવું નથી કે જાતિ પર ચૂંટણીઓ નથી લડાતી. વર્ષોથી આપણા દેશમાં જાતિ અને ધર્મ પર જ ચૂંટણી થતી આવી છે. ગુજરાત રાજ્ય ખૂબ વિકસિત છે. આપણી પાસે સરખામણીએ જોઈશું બાકીના રાજ્યોમાં અને અમે એ સરખામણી તમને ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવીશું. આગળ જતાં અલગ અલગ રાજ્યોમાં પહોંચીને બતાવીશું. પણ હકીકત એ છે કે સરખામણીએ જોઈએ છીએ તો આપણી પાસે ગુજરાત રાજ્યમાં ઘણું બધું છે બતાવવા માટે. પણ એનો મતલબ એ નથી કે ગુજરાતની રાજનીતિ જાતિ આધારિત નથી રહી. આપણા તો આખા મુદ્દાઓ એની આજુબાજુ થઈ રહ્યા છે. આ વખતે રાજકોટમાં સંભવતઃ પરેશ ધાનાણી પણ કદાચ ચૂંટણી લડી શકે, ભલે એના પહેલાં ના પાડી ચૂક્યા છે અને ના પાડતી વખતે એમણે એવું કહ્યું હતું કે ભાઈ મેં હા ક્યારે પાડી હતી ચૂંટણી લડવાની કે ના પાડવાનો પ્રશ્ન થાય છે. વાતાવરણ બદલાયું છે, નેતાઓ આક્રમક બન્યા છે. કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ખૂબ આક્રમકતા સાથે પરષોત્તમ રૂપાલા પર સતત પ્રહાર કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા પણ અમરેલીથી ચૂંટણી લડવા માટે રાજકોટ ગયા છે. તો તમે એ સંભાવનાઓને નકારી ન શકો કે પરેશ ધાનાણી પણ ચૂંટણી લડવા માટે રાજકોટમાં જઈ શકે છે. વાતાવરણ 2014 અને 2019 જેટલું ભારતીય જનતા પાર્ટી માટે સરળ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની અદ્ભુત તાકાત છે જે પહેલાં નહોતી, સરખામણીએ નહોતી. સીઆર પાટીલના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી સંગઠનની દ્રષ્ટિએ તો ઘણી બધી તસવીરો બદલાઈ ગઈ છે, આપણે બધા સતત જોઈ રહ્યા છીએ. અને આ વાતાવરણની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી સંગઠન લડવાનું છે. કેન્દ્ર સરકારની યોજનાઓ કેવી રીતે પહોંચી, કેવી રીતે તમારું નસીબ બદલાયું અને બધી વાતો એ સંગઠન પહોંચાડવાનું છે. પણ રાજકોટમાં પરષોત્તમ રૂપાલા આ માહોલની વચ્ચે પાટીદારો સુરતમાં સત્કાર સમારોહ રાખે છે એમાં જાય છે અને ત્યાં જઈને જે ભાષણ આપે છે અથવા એ જ્યારે બોલતા હોય છે કે પાઘડી બંધ આવી જજો ત્યારે ઘણી બધી એની વાતો તળપદો શબ્દ છે અને એટલા માટે એનો અર્થ શું થાય છે એ આખો અલગ વિષય છે કે બધા પુરુષો આવી જજો અને તમારે શું કોઈ તૈયારીએ જવાનું છે, ના રણમાં જવાનું છે. અને છતાંય જે કહેવામાં આવે છે તો રાજકોટ તો રણ બની ગયું છે અને એ રણ સંગ્રામમાં દરેક લોકો પોતપોતાની તાકાત બતાવવા માટે આમાદા છે. બધા જ લોકોએ તૈયારી કરી રહ્યા છે. ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન હતું, ખૂબ આક્રમકતાથી શબ્દો કહેવામાં આવ્યા. પરેશ ધાનાણીએ મહુવામાં જ્યારે ભાષણ આપ્યું ત્યારે એમણે એવું કહ્યું કે જ્યાં હળી નહોતી કરવાની ત્યાં હળી કરીને તમે હોળી કરી, હવે બાપુ બરાબર ના બગડ્યા છે. આ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમને ખબર હતી કે એક ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહીને આ બોલે એનો કરંટ રાજકોટ પહોંચવાનો છે. ક્ષત્રિય સમાજ હજુ પણ ભારતીય જનતા પાર્ટી સતત આ વાતને ઇગ્નોર કરી રહી છે, આ મુદ્દો છે જ નહીં એ રીતે કામ કરી રહી છે અને તો પણ સમાજ સતત લડી રહ્યો છે. હું આ જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યારે આ ક્ષણે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં એક સાથે સંમેલનો નીકળતા હશે. એ બધાની વચ્ચે ઘણા નેતાઓ છે કે જેમણે આ મુદ્દામાં ના કૂદી પડવું જોઈએ એ લોકો પણ કૂદી પડે છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રશાંત કોરાટ હોય કે પછી ધારાસભ્ય બાબુ જમના પટેલ, ખૂબ દિગ્ગજ નેતા છે, ઉદ્યોગપતિ છે, પાટીદાર સમાજના અગ્રણી છે. સમાજના અગ્રણી હોવાના નાતે બોલ્યા કે ધારાસભ્ય કે ભાજપના નેતા હોવાના નાતે કયા નાતે બોલ્યા એ ખબર નથી, પણ બોલ્યા પછી હું નથી બોલ્યો એવું કહ્યું, પછી કહ્યું કે છાપાવાળાએ ખોટું ખોટું ચલાવ્યું છે, પછી માફી માંગી, એવું બોલવું જ શું કામ કે જ્યાં તમારે માફી માંગી પડે. અને માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું એટલે એટલીસ્ટ નેતાઓ તરત એ વાતની એટલીસ્ટ માફી માંગી રહ્યા છે. આખા ગુજરાતમાંથી અલગ અલગ તસવીરો સામે આવી છે, બહુ જ વિસ્તારથી છે. અને એટલે જ પરેશ ધાનાણી અમરીશ ડેર પર પણ કશુંક બોલી રહ્યા છે, રૂપાલા પર પણ આક્ષેપ કરી રહ્યા છે. બાબુ જમના પટેલનો પણ ઓડિયો વાયરલ છે જેમાં એ માફી માંગી રહ્યા છે. અને એ સિવાય ક્ષત્રિય સમાજના નિવેદનો તો છે જ કે જે આક્રમકતાથી ભરેલા છે. કોઈ પરષોત્તમ રૂપાલાની ઠાઠડી કાઢવા સુધીનો વિરોધ કરી રહ્યું છે, તો કોઈ એમના વિશે બેફામ બોલી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે એમના પત્નીને ટિકિટ આપો, કોઈ કહે છે કોઈ પરિવારમાંથી જ ન હોવું જોઈએ. ટૂંકમાં મામલો આજે પણ ગરમાયેલો છે, જે ભાષણો થકી ગરમાયેલો છે એ બધાને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. ભુલા પાટીલ કેદુના કેતા તા કે ભાઈ ઉયાય મે રૂમાલ મૂક્યો છે, ભાઈ તું ઉયાય તારી હાટુ મે
સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે. ભાઈ મારો ભોળો ભોળવાઈ ગયો, ધોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાડો રૂમાલ પલળી ગયો. વિરોધ પાછળ કોનો હાથ છે? સમાજ ના આગેવાનો સાથે મીટિંગ, વિરોધ પાછળ કોનો હાથ છે? તમને શું લાગી રહ્યું છે? પણ મહાસંમેલનમાં હું જરૂર બોલીશ, તમે કલ્પના ન કરી હોય એવું બોલીશ. મરવા માટે મારે બે જગ્યા પસંદ કરી છે, એક ભૂચરમોરીમાં પાડ્યો થવું છે અને અહીંયા માં ખોડિયાર પાસે મૂકજો, કદાચ હું હોઉં કે ન હોઉં. બસ આ મારું સપનું કયો, મરવાનો છે વાત પાકી છે. 3 કલાક પૂજા કરું છું માતાજીની, રોજ મોત માંગુ છું. પણ એમાં કોરોનામાં નહીં, એક્સિડન્ટમાં નહીં, એટેક આવે અત્યારે આવે એટેક. પણ સમાજની સેવા કરતા કરતા મારા છેલ્લા શબ્દો મારા સમાજ યાદ કરે અને સમાજમાંથી કોઈ કદાચ મને મારી નાખે તોય પણ એને માફ કરી દેજો. હું અમર થઈ જઈશ પણ સમાજને ફાયદો થશે, સમાજની સહાનુભૂતિનું મોજું ફરી વળશે. આજે સમાજ એક થયો છે ને, મારા ગયા પછી હો ઘણી તાકાતથી આ સમાજ લડશે. બાબુ સાથે વાત થાય છે? હા બોલું છું. જાડેજા વિશ્વરાજસિંહ બોલું, વાતેલ થી. તમે એક તમારે છાપામાં વાંચ્યું, તમે એક નિવેદન આપ્યું હતું. અરે ખોટું નિવેદન છે યાર, ખોટું છે તો પણ ભલે ખોટું હોય બરોબર, ખોટું હોય તો દિવ્ય ભાસ્કર માં તમે દિવ્ય ભાસ્કર વાળા ને કહો ને કે મારે તમે શું લા છાપ્યું. મેં એને કહ્યું કે ભાઈ તારે મારે તારી દુશ્મન છે ભાઈ, અને એમને તમે બોલાવીને તમારે એકનું જ કેમ છાપ્યું, બીજા કોઈ એક ધારાસભ્ય નું કેમ ન આવ્યું? અરે ભાઈ મારું તમારું નાખો શું બોલે છો નાખો. આ પણ તમારું તમને મોકલું તમારે છાપામાં છે, જોયું કીધું ને. હું તમારી વાત સાંભળો, બોલો ભાઈ હું શું બોલું છું, મોકલું તમારામાં ઈ શું બોલે મને નહીં ખબર. તો એમને હવે નહીં તો રિપોર્ટર એમને કાઢી નાખ્યું છે. હું એને શું બોલ્યો છું તો મોકલું તમને ખબર પડે. ના હું તમને એમ કહું છું, હું ખાલી તમને એટલું કહું છું, તમે એમ કહો કે બોયલા નો બોયલા અલગ વાત છે, પણ કે 5-50 હજાર મત નો પડે તો તમને ખબર ન હોય તો કહી દો. તમારે વાજપેયી ની સરકાર કેટલા મત આવી રીતે સાહેબ? વધારે કઈ ન કહ્યું, પણ તમારે બોલાવવાનું નિવેદન કોઈ છાપી ન હોય કે ને? ના ના બેન લખ્યું ખુલાસો માંગે. અને આ પ્રશાંતભાઈ એમ કે છે કે કોંગ્રેસ પ્રેરિત છે, કઈ રીતે તમે જોઈ શકો કોંગ્રેસ પ્રેરિત કઈ રીતે કહી શકો તમે? શું કોંગ્રેસ તમારું પ્રશાંતભાઈ નું બેનું છે, યુવા મોરચા ના છે ને તમે પ્રશાંત કોટારે કોરાટે, એને એમ કીધું કે ક્ષત્રિય નું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. તમે એમ કીધું કે 5-50 હજાર મત થી કઈ ફેર નહીં પડે. હું એવું અરે આવું કે હા પણ તમે રિપોર્ટર સાથે વાત કરી છે ને? નંબર કોણ રિપોર્ટર લખી છે? હા તો તમારું કોડ રેકોર્ડિંગ. હા પણ તો મોકલો કોડ રેકોર્ડિંગ તમારું. હા મોકલું તમને. એમ ભલે સારું. 5-50 મત થી કઈ ફેર પડે એવું? શું તમે હારે છે એવું કેવું છો? તો તેને કર્યું પ્રમાણે તમે પટેલ છો એટલે એવું કેવો છે એવું કેવાનું છે તમારું? એવું એવું નહીં, એવું નહીં. અમે તો એવું કઈ રાખ્યું જ નથી કોઈ દિવસ, એવું નથી ભાઈ. ક્ષત્રિય સમાજના રાજનેતાઓ આ મુદ્દાને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે અને રાજસત્તા હવે ધર્મ સત્તાના શરણે ગઈ છે. ગદેથડ આશ્રમ ત્યાં લાલબાપુની મુલાકાતે ગયા અને આ મુદ્દાને શાંત કરવા માટે એમણે મુલાકાત કરી. ગાંધીનગરમાં પણ એ લોકોએ આ બેઠક કરી હતી અને મુદ્દાને ગમે તેમ કરીને સોલ્વ કરવામાં આવે, સમાધાન કરવામાં આવે એની કોશિશ થઈ રહી છે. સમાધાનનો ચાન્સ ગુમાવી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીએ, કહેવું એટલા માટે વહેલું થશે કેમ કે હા પ્રયત્નો બહુ વહેલા થવા જોઈતા હતા. આ મુદ્દાને લાઇટલી નહોતો લેવાનો અને ખાસ તો પરસોત્તમ
રૂપાલાએ જે શૈલીમાં બે વાર માફી માંગી, એ શૈલી જે પણ સાંભળે છે, જે લોકો પણ જે લોકોએ એમના ભાષણને સાંભળ્યું ને પછી એ બે માફીને સાંભળી, તો બધાને ખબર હતી કે પરષોત્તમ રૂપાલાને દિલથી એવી લાગણી નથી કે એમનાથી કશું ખોટું બોલાઈ રહ્યું છે. એકવાર એ કહી રહ્યા છે કે મને બધા આગેવાનોએ કહ્યું એટલે માફી માંગુ છું, એકવાર એ કહી રહ્યા છે કે પાર્ટીને નુકસાન થાય એટલે બે હાથ જોડીને માફી માંગુ છું. આશય માફી માંગવાનો હોય તો દિલથી માફી માંગી હોત તો કદાચ ચિત્ર બદલાઈ ગયું હોત, પણ એવું કશું થયું નથી. ધર્મસત્તાને પહેલા વચ્ચે રાખવાની જરૂર હતી, કેમ કે રાજનેતાઓ ભલે આજે ભૂલી ગયા હોય પણ આ દેશની સંસ્કૃતિ કહે છે કે સૌથી ઉપર રાજસત્તાની ઉપર પણ જો કોઈ દંડ રહ્યો હોય તો એ ધર્મદંડ રહ્યો છે, અને કાયદાને આપણે ધર્મ માનીએ છીએ. તો ઘણી બધા દ્રષ્ટિકોણથી એના અર્થ થાય છે, પરંતુ જ્યારે ધર્મ સાથે સંકળાયેલા લોકો જેના પર બધાની શ્રદ્ધા છે એ લોકો આવીને સમાધાન પર વાત કરે છે ત્યારે બે આંખોની શરમ રહેતી હોય છે. એ શરમ કદાચ ના રહી, હવે કેવી રીતે આને સોલ્વ કરવાની કોશિશ થાય છે એના પર નજર રહેશે. છેલ્લે વાત, આગળ વાત થરાદની કરીએ, બનાસકાંઠાની કરીએ, લોકસભા બેઠકની. ગિનીબેન ઠાકોર પ્રચંડ પોતાનો પ્રચાર કરી રહ્યા છે, અદ્ભુત રીતે પ્રચાર કરી રહ્યા છે, અને એમણે માહોલ બનાવ્યો છે. તમારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સામે લડવાનું છે, તમારે એક લહેરની સામે વિરોધ દિશામાં જઈને પોતાની જગ્યા બનાવવાની છે, અને એટલા જ માટે ત્યાં રેખાબેન ચૌધરી કેટલા મહત્વના કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ત્યાં બહુ જ મોટી તાકાત, ત્યાં શંકર ચૌધરીની તાકાત છે, ત્યાં ભાજપના સંગઠનની તાકાત છે, અને ત્યાં હવે જ્યારે પ્રધાનમંત્રી મોદી પહોંચશે ત્યારે એમની તાકાત પહોંચવાની છે. એક પછી એક નેતાઓ ભાષણમાં જઈ રહ્યા છે. બનાસકાંઠામાં આજે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, હવે ભૂપેન્દ્રભાઈ ત્યાં પહોંચીને એક માહોલ સેટ કરે છે. એ બધા માહોલની વચ્ચે તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય કે એવું કશું તો ન જ થવું જોઈએ જેના કારણે એ પ્રચાર પર ઘણી બધી અસર થાય, પરંતુ થયું. ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનની સાથે સતત હોય છે, થરાદના પૂર્વ ધારાસભ્ય છે, યુવા અને જુજારૂ નેતા છે. એમના દાદાનો એક સમય જબરદસ્ત દબદબો રહ્યો છે અને એ ક્ષેત્રની સાથે એમના સંબંધો પણ બહુ સારા રહ્યા છે. પરંતુ એમણે એક સામાજિક કાર્યક્રમમાં પૂછ્યું કે બનાસ ડેરીનો કંઈ ભાવ વધારો દૂધનો મળ્યો હોય તો કહેજો, અને સભાની વચ્ચે ઠાકરસિંહભાઈ જે નેતા છે, જે વ્યક્તિ છે, બોલી રહ્યા છે કે ભાઈ અમને તો મળ્યો છે. એના પછી બીજો એક વિડીયો શંકર ચૌધરી પોતાના પ્લેટફોર્મ પર મૂકે છે અને પછી એ મહિલાઓને પૂછે છે કે દૂધનો ભાવ વધારો મળ્યો, જવાબમાં મહિલાઓ હા પાડે છે, તાળીઓના ગડગડાટથી સભા ગુંજી ઉઠે છે. તસવીરો ખૂબ મેટર કરતી હોય છે, અને એ પણ એવા સમયમાં. દરેક ક્ષેત્રની પોતાની સમસ્યાઓ હોય છે. ગિનીબેનની પાસે લડવા માટે ઘણા બધા મુદ્દાઓ હતા, પણ જ્યાં સારું થયું હોય ત્યાં તો તમારે સારું માનવું જ પડે. તમે એ વાતને જ્યારે ખોટી રીતે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરો તો પ્રશ્નો થાય. બનાસ ડેરીની તો ખુલ્લામાં પેલી મિટિંગ, આખી જનરલ મિટિંગ, જે વાર્ષિક સાધારણ સભા થાય એ તો ખુલ્લામાં થાય છે, ખુલ્લામાં પ્રેઝન્ટેશન અપાય છે, કેટલો ભાવ વધારો શું, ખાસું બધું બહુ ટ્રાન્સપરન્સીથી થતું થયું છે. એટલે એ પારદર્શિતાની વચ્ચે તમે જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપો છો તો એનાથી એવી તસવીરો બની જતી હોય છે કે જ્યાં એવું લાગે કે હવે માહોલ અહીંયા ટર્ન લઈ રહ્યો છે, તો એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. બંને તસવીરો જોઈએ. સૌથી પહેલાં ગુલાબસિંહ રાજપૂતે જે કહ્યું એ, એના પછી શંકર ચૌધરીએ કહ્યું એ, અને એના પછી જે ભાઈ જે કહી રહ્યા હતા કે મને દૂધનો વધારો મળ્યો, એમણે તો સ્ટેટમેન્ટ પણ આપી દીધું કે હા અમારા ગામમાં તો મળ્યો છે, એમને પણ સાંભળીએ. ઠાકરસિંહભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો હતો કો પાછો? તો ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતા બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા. મારું નામ રબારી ઠાકરસિંહભાઈ મકડાલા. બે દિવસ પહેલા સામાજિક પ્રસંગની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે એમણે મેં કહેલ કે હા મને મળેલ છે. મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે. એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે. અને બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ, બનાસકાંઠા જિલ્લામાં 1,965 કરોડ જેટલી માતબાર રકમ પશુપાલન ખેડૂતોના ખાતામાં દૂધ વધારા પેટે આપેલ છે. બનાસ ડેરીના સુશાસન વહીવટમાં પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે, અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે. બનાસકાંઠાની જીવાદોરી સમાન આ બનાસ ડેરીના માધ્યમથી
જિલ્લાના ખેડૂત પશુપાલકોને આર્થિક સદ્ધરતાનું માધ્યમ મળ્યું છે એ બદલ બનાસ ડેરીના ચેરમેનશ્રી અને સંચાલક મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રાજનેતાઓનું આ જ રીતે ઘણીવાર મોએ મોએ થઈ જતું હોય છે, તો ગુલાબસિંહનું એ રીતે થયું. જોકે છતાં પણ બનાસકાંઠામાં ગેનીબેન એટલીસ્ટ એ લોકસભા ક્ષેત્રને રસપ્રદ તો બનાવી રહ્યા છે. બનાસકાંઠા, ભરૂચ, વલસાડ, ભરૂચમાં ચૈતર વસાવા દમથી લડી રહ્યા છે, વલસાડમાં અનંત પટેલ દમખમથી ચૂંટણી લડી રહ્યા છે. અને નેતાઓ જ્યારે દમખમથી ચૂંટણી લડે તો આ બધા નેતાઓએ તો પોતાના દમ પર લડવાનું છે. ના આમ આદમી પાર્ટીના કોંગ્રેસ કોઈની પાસે સંગઠનની તાકાત નથી, કોઈની પાસે બૂથ પરના પ્રમુખો ને એવા કાર્યકર્તાઓ નથી કે જે લોકો એમના માટે નીકળવાના હોય કે એમના માટે લડવાના હોય. ત્યાં તો તમારે બીજા 10 માણસોને દરરોજ મનાવવાના હોય છે. એટલે ભાજપના ઉમેદવાર કરતાં લાખ ગણી મહેનત આ નેતાઓના ફાળે આવે છે, અને છતાં એ લોકો આ કરીને લડી રહ્યા છે. અને એનો મતલબ કોંગ્રેસની પાસે આજે પણ રાજનેતાઓ સરખામણીએ ખૂબ સારા છે, જુજારું છે, લડવાવાળા છે, સંઘર્ષ કરવાવાળા છે. એમની પાસે જે પ્રેરક બળ બાકીના નેતાઓનું, કેમ કે ભારતીય જનતા પાર્ટી તો હમણાં નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતારી દેશે, સૌથી મોટા સ્ટાર પ્રચારક એમની પાસે છે, એની સામે કોંગ્રેસ કયા નેતાઓને એના કાઉન્ટરમાં મૂકશે એ વાતનો જવાબ નથી. અને આની સામે કોણ એ વાત જ્યારે આવી જાય ત્યારે આખો મામલો પલટાઈ જતો હોય છે. વર્ષોના અનુભવ પછી 2014-19 ને પછી 24 વચ્ચેની અનેક વિધાનસભાની ચૂંટણીઓ એના પછી પણ જો તમને આટલા વર્ષે પણ તોડ ન મળતો હોય તો તમારે સમજવું પડે કે આ રાજનીતિ પાર્ટ ટાઈમ પોલિટિક્સનો વિષય હવે રહ્યો નથી. આગળ એકદમ સંક્ષિપ્તમાં વાત, ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરી રહી છે, તો એમનું બૂથ પ્રમુખનું સંમેલન ચાલે છે. અને જે રીતે આખું કહ્યું કે ત્યાં ઉમેદવાર પંચમહાલમાં, દાહોદમાં, છોટાઉદેપુરમાં ઘણીવાર તો લોકોને યાદ પણ નથી રહેતો કોણ ઉમેદવાર, એ લોકો જોતા નથી. બસ બૂથના લોકો પોતાના બૂથને મેનેજ કરી લે, એના પછી એવા બૂથ પ્રમુખોને ઉપરના લોકો એના એક હેરાર્કીય રીતે સેટ કરી છે. એ બધાની વચ્ચે ભાજપ ખૂબ સ્ટ્રેટેજી સાથે ચૂંટણી લડે છે. હવે એ સ્ટ્રેટેજી કે છૂપી છે, એ રણનીતિ કે એકદમ સિક્રેટ છે ભાજપનું ને કોઈને ખબર જ નથી એવું નથી, એ ખુલ્લું રહસ્ય છે. બધા જાણે છે કે ભાજપ કેવી રીતે ચૂંટણી લડે છે, અને ખાસા સમયથી જાણે છે. 2022માં 156 જે સીટ આવી એ આખું ઓપન સિક્રેટ છે. સી આર પાટીલે તો બહુ ખુલ્લે આમ કહી દીધું છે કે આ રીતે અમે ચૂંટણી લડીએ છીએ અને જીતીએ છીએ. જો તમે સામે એટલી મહેનત નથી કરી શકતા તો તમે સત્તાને સવાલ કરશો કે પછી એક પ્રશ્ન પોતાને કરશો. વિપક્ષ કરતાં ઘણીવાર અમને એવું થાય કે અમે લોકો એમની ભૂમિકામાં વધારે હોઈએ છીએ. પત્રકારો વિપક્ષ કરતાં વધારે આક્રમક થઈને પ્રશ્નો પૂછતા હોય છે, પરંતુ ખાલી પ્રશ્નો પૂછવા નહીં, એ પ્રશ્નોને નિરાકરણ સુધી પહોંચાડવા, એ વિષય પર વારંવાર વાત કરવી, એ બધી વાતો ચૂકાઈ જતી હોય છે. સૌથી મોટી વાત રણનીતિની હોય છે. રણનીતિ કેવી રીતે થાય છે, બુદ્ધ પ્રમુખના સંમેલન કેવા હોય છે, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં સી આર પાટીલ હતા, બનાસકાંઠામાં મુખ્યમંત્રી હતા, અને એ બુથ પ્રમુખોને જાણે એવું લાગતું હતું કે એ બીજું એક કેમ્પેઇન. આજે જ મેં એક કારની પાછળ જોયું કે જ્યાં લખેલું હતું કે આ કારની અંદર મોદીનો પરિવાર છે. આજે જ ભાજપે પત્રકાર પરિષદ કરી છે કે મોદીના પરિવારનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, અને એટલા જ માટે એક વિષય એમને વિપક્ષ તરફથી મળી ગયો છે, અને હું મોદીનો પરિવાર એવા સેન્ટિમેન્ટ પર આખી ચૂંટણી લડાઈ રહી છે. આ બુથ કાર્યકર્તા સંમેલનમાંથી, બુથ પ્રમુખ સંમેલનમાંથી શું તસવીરો સામે આવી, સી આર પાટીલે શું કહ્યું, એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. તમારા બુથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ બુથ પ્રમુખ ના હાથ નીચે જ આવી જાય. એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બુથમાં એ રહેતો હશે, બુથના પ્રમુખના કેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે. કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી, ના કરે ને તો મને ફોન કરજો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણા ખૂબ મહત્વના મુદ્દાઓ, પાણીની વાત હોય કે પછી પ્રદૂષણની વાત હોય, ટ્રાફિકનું શું સોલ્યુશન, કેવી રીતે આપણે વધારે સારા નાગરિકો બની શકીએ, આ બધી દિશામાં એક દિવસ એવો આવે કે જ્યારે રાજનેતાઓ જાતિ ધર્મ એ બધાને બાજુ પર મૂકીને એક દિવસ માટે આ મુદ્દાઓ પર વાત કરે, એવી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. અમે જ્યારે એમને પ્રશ્ન પૂછીએ ત્યારે એવી કોશિશ કરીએ છીએ કે આ વિષય પર વાત થાય, એ જવાબ પણ આપે છે, પરંતુ જ્યાં સુધી જનતા એ પ્રશ્નો પૂછતી નહીં થાય ત્યાં સુધી નેતાઓ એ વાતની દરકાર નથી કરવાના. આવી સરસ અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.